એક બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી, શંકર ભગવાન પ્રસન્ન થઈ અને ત્રણ નાળિયેર આલ્યા અને વરદાન કે હે બ્રાહ્મણ નાળિયેર લઈ જા અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે. પેલો તો નાળિયેર એને ઘેર અને પહેલું નાળિયેર બોલી કે ગાડી બંગલા, તો સરસ ગાડીનો બંગલો મળી ગયો. બીજું નાળિયેર કંઈક નોકરી ધંધા, સરસ બિઝનેસ મળી ગયો. ત્રીજું નાળિયેર કંઈક બૈરી છોકરા, અને બૈરી છોકરા આવી ગયા, ભાગી ગયેલા આવી ગયા. એ ત્રણ મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પલટી ગયું. હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું, તો વાઘરણ આ બધો ખેલ જોયો. તો વાઘરણ પેલા વાઘરણ કે જોયું, પેલો બામ તો ત્રણ નારિયેર ફોરીન ચાનો ચાંચરી જ્યો કે તું ચોદે આખોદારો નવરો બે રે કે તું મારા લઈને મચ્છી પર નારિયો લઈએ આપણે ફોરીન બામટા કરતા સારું માગી લઈએ કે વાઘર કે રહેવા દે ભોસરીની આપણે છે નારિયો નહીં લેવા આપણે દાંતણ હારા પે કે નાસિયા તું લઈ આ કે વાઘરો કંટાળ્યો કે બૈરા જોડે શું બબાલ તો એ માળા લઈને બે ગયો. છ મહિના એની ઉપર પ્રસન્ન થયા, સેમ નાળિયેર આલ્યા, સેમ વરદાન આપ્યું. પેલો તમે જબ્બમ પોટલું વાળીને આવ્યો ઘેર કે જો ભગવાન મને નાળિયેર આલ્યા કે વાઘને કે લા પહેલું નાળિયેર મું ફોરું. પેલો કહો મારા કરીને મું મરી જાઉં, તું શાનું પહેલું ફોરો? પહેલું તો મું જ ફોરું. પેલી કે ના પહેલું મું ફોરું, મારે ઝઘડ્યા ઝઘડ્યા. એમાં કઈ વાઘરના હાથમાં નાળિયેર આવ્યું, ગુસ્સામાં બોલી ખેંચા ખેંચ કરતી હતી. તો વાઘરના હાથમાં નાળિયેર આવ્યું, ગુસ્સામાં બોલી કે લે લોડા, તો બે ચાર નાળિયેર ફૂટી ગયું. આખા ઘરમાં લોળે લોળા થઈ ગયો, કબાટ ઉપર ખાટલા ઉપર ખુરશી ઉપર અઘરે અભરાઈ ઉપર આખું ઘર લોળાથી ભરી ગયું. હવે આખર કે ભોસરીને આવું કરી મેલ્યું કે કોઈ આને મને પૂછશે આનો ધંધો તો દાંતની જગ્યા બધા ડોફા બતાવું કે હવે આખરે ક્યાંક કામ કર બીજું પૂરીને બધા લોરા કાઢી મેલ. તેને બીજું પૂરીને કીધું બધા લોરા જતા રહે, એમાં એનો ગયો. બધા લોરા જતા રહેવું કીધું એમાં એનો ગયો. વાઘર કરે ભોસરીને આમાં તો મારો જતો રહ્યો. વાઘર કે ત્રીજું પોરીને તારો પાસો લઈ લે, હું તો હેથી પકડું બેની બસમાં કપરવાન. પેલા એ ત્રીજું પોરી કીધું મને મારો મળી જાય, પછી એનો આઈને ચોંટી ગયો. પછી વાઘરો બહુ બગડ્યો કે ભોસરીને મેં તને પહેલા કીધેલું કે આપણે ત્રણ નારિયેર નહીં પોરવા, આ ત્રણ નારિયેર પોરીને સુઈ લીધું મારો આજ ને કે ગાંજાની દુકાન હતી નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. પછી એને રિનોવેશન ચાલતું હશે, થોડો વખત માટે મહિનો બે મહિના માટે દુકાન ઉપર લઈ ગયો. એણે નીચે બાર બોર્ડ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે. એક સદાજીએ બોર્ડ જોયું કે બેંચ છે તો બહુ અચ્છા, નીચે કા બાલ કાઢને કે દુકાન હોય તો મેં કાઢવા ગયા હતા. હું તો ગયા જઈને કે નીચે કા બાલ કાઢો. કે ક્યાં નીચેના બાલ કાઢો? કેમ નહીં કાઢતા? કે બેંચ જ બોર્ડ મારા હે નીચે કે બાલ કાઢને કી દુકાન ઉપર, અભી તું ના ક્યુ બોલતા હે, કાઢના પડેગા. પાટલું ખોલું ઉભો રહી ગયો. કવાયા છો જેને આયોજન કે કકડાટ કરે ભલે લાવો, તો અસરોળીને મૂડી નાખ્યો, નીચે બધા ઝાંટા કાઢી નાખ્યા. સદા તો ઘેર ગયો, ખુશ થઈ ગયો. અને બૈરીની કે બેંચ બહુ ગામની દુકાન હે, વો નીચે કે બાલ કાઢ દેતે હે કે દેખ મેં કાઢવા કે આયા કે કિતના રૂપિયા દેતે કે 25 રૂપિયા દિયા. પેલી કે મેં કલ જાઉંગી, તો કહા જાણા જે સબ સાફ કરવા કે આના બીજા પેલી સરદારની બૈરી ગઈ. તો કે નીચે કે બાલ કાઢને કહે, તો કેમ નહીં કાઢતે? કે ક્યુ નહીં કાઢતે? મેરે હસબન્ડ કે તો કલ કાઢ દઈએ, વો સરદાર આયા થા, વો મેરે હસબન્ડ હે, ઉસકા કાટે મેરે ક્યુ નહીં? તો કે જસો જાઓ તો આપકે ભી કાઢ દેતે હૈ. પેલી કાપીન કપાઈન ઘેર આઈ. સરદારજી ઝુકા બધી બઢિયા કાટા હે કે કિતના પૈસા દિયા? તો કે 75 રૂપિયા દિયા. કે કહો બાણ છો 75, મેરા 25 લિયા, તેરા 75 ક્યુ લિયા? કે ચલ જાકે પૂછ દે. તો આઈન પેલા કહે કે બાણ છો ચૂતિયા બનાતા હે, ઇસ મેરા 25 લિયા ઓર મેરી વાઇફ કા થોડા 75 ક્યુ લિયા? કહે જો હોશિયાર, એ કે આપકે તો જબ બાલ કાટતે થે ને તો પકડને કે લિયે ડંડા થા, ઇસમેં હમકો ડાલના પડા, તો ડંડા કા 50 રૂપિયા અલગ એક્સ્ટ્રા લેતા હૈ. અને ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા, લાઈન બંધ બધા બહાર ઉભા હતા. પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે, એમ એક વાર કીધું નેક્સ્ટ, તો એક સરદારનો નંબર લાગ્યો. સાહેબ કે બેંચો તો આને ના લેવાય, આ તો આતંકવાદ ફેલાઈ દે આપણી કંપનીમાં, એકવાર નાપાસ કઈ રીતે કરવો? સદાજીને કીધું, સદાજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, બહુ ટાઈમ નથી, એટલે અમે તમને ત્રણ પિક્ચર બતાવીશું, એ ત્રણે પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો. તમારે ત્રણ ત્રણ સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ, નહીં તો તમે ફેલ. સાથે કે વાંધો નહીં. પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું, વોટ ઇઝ ઇઝ
सदा साइकिलों पीछे जो उनके साइकिल, यू नो यू आर रॉन्ग, दिस इज बाइसाइकिल, तमें जॉब खोटो कहवाय। सदा समझी क्यों कहवा बेचो मैं नस खेचे थे। बीजू पिक्चर बताऊ, कार, व्हाट इज दिस, कार, मोटर कार। तमारे जॉब परफेक्ट ना कहवाय, तमें खाली कार बोलिया छे, मोटर कार। सदा कहो ओके। तीजू पिक्चर बताऊ, प्लेन, व्हाट इज दिस, प्लेन, एरोप्लेन। तने तने सवाल खोटा, तमें जाओ बार। सदा नी खोपड़ी फरी, बेचो जाने जाने फेल कर्यो। सदा कहो के हूँ फेल जाऊँ छू बार, पण साहेब हूँ तमने एक सवाल पूछो, तमे साचो परफेक्ट जवाब आपसो, साहेब के आपीश के। तो सदारे कागळ लीधो ने भोसड़ो चित्र्यो कागळ उपर, कागळ उपर भोसड़ो चित्र्यो। साहेब ने पूछो के आ साहेब आ शू छे, साहेब के भोसड़ो। सदा के कोट तो उतारी मानो भोसड़ो। अहमदाबाद एक छोकरो छोकरी पहली ट्रेन थी ने, फर्स्ट पैसेंजर ट्रेन फ्रॉम अहमदाबाद टू बॉम्बे, दैट वॉज गुजरात मेल। रात्रे 10 वगे उपड़े ने सवारे 7 वगे बॉम्बे पहुंचाड़े, पहली ट्रेन हो, पाटा नवा, ट्रेन नवी, बधु अप टू डेट, पेटी पैक। तो घणा तो बॉम्बे काम नतु, पण जस्ट फॉर राइड, जस्ट फॉर सेक ऑफ फन, ट्रेन में बेही गया। एक छोकरो छोकरी बैठेला, तो एक छोकरो छोकरी बात ऊंची तो करी पहले, तो पेलो छोकरो बे छोकरी ने कहे आपणे मजा करवी छे। કે કહે દઈએ, પણ કે હું તો પ્રોફેશનલ છું, તો એક વાર 14માના 100 રૂપિયા લઈશ. પેલું કે નો પ્રોબ્લેમ, કે આપણે મજા માટે પૈસા નહીં ક્યાં ચિંતા કરે. તો એ લોકો ચોથકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા, ત્યારે પેલી છોકરી કે લાવો 600 રૂપિયા. પેલો કે શેના બેંચો 600, 3 વાર ચોધ્યું 300 જ આપું, 600 શેના માગે. પેલી કે ના તમે 6 વાર ચોધ્યું. પેલો કે ના તમે 3 વાર ચોધ્યું. કે પેલી કે ના તમે 6 વાર ચોધ્યું. પેલો છોકરો કે 3 વાર ચોધ્યું. ઝઘડ્યા હારા, કેસ થઈ ગયો, પોલીસ કેસ થઈ ગયો, કોર્ટમાં મેટર ગઈ. જજે પેલી છોકરીને પૂછ્યું શું વાત છે, કે સાહેબ એને 6 વાર ચોધ્યું છે, 6 વારના પૈસા હાલતો નથી. 100 એક વારના 100 નક્કી કર્યા હતા, તો 6 વાર ચોધ્યું તો 600 લેવાના હોય તો મને 300 આપે છે, હું 300 શા માટે લઉં. છોકરાને જજે પૂછ્યું શું વાત છે, કે સાહેબ વાત સાચી છે, 1 વારના 100 રૂપિયા નક્કી કરેલા, એ રીતે ખોટી નથી. મેં 3 વાર ચોધ્યું છે, હું 3 વારના પૈસા લઉં, જે લેતી નથી. જજે હલવા કે બેંચો તમે ખબર કઈ રીતે પડે. છોકરાનો વકીલ હતો ને, હોશિયાર હતો છોકરાનો વકીલ, કે સાહેબ મારો અસીલે 3 વાર ચોધ્યું છે, 3 જ વારના પૈસા આપશે. પણ છોકરી 6 વારના પૈસા માગે છે, એનું કારણ બીજું છે, છોકરીને મજા 6 વાર નહીં મળી છે. કારણ કે ટ્રેન નવી હતી, પાટા નવા, એના સ્લીપર્સ નવા, એના જમ્પર્સ નવા, એટલે ટ્રેનના બી એટલા જર્ક આવતા હતા. જયારે મારો અસીલ એને ચોધતો હતો, ત્યારે એના જેટલા જર્ક આવતા હતા, એટલા ટ્રેનના જર્ક હતા. એટલે એને મજા જે મળી છે, ડબલ મજા મળી છે, એટલે ડબલ પૈસા માગે છે. પણ આમાં વાંક મારા અસીલનો નથી, એને તો 3 વાર ચોધ્યું છે, 300 આપે. વાંક જે કંઈ ગણો એ રેલવેનો કહેવાય, એમાં મારો અસીલ કશું ના કરે. તો જજ કે કેસને બેંચો જ કાઢો અહીંથી. તો છોકરીને કહેજો 300 આપે છે, છોકરો લઈ લે, અને 300 રેલવેનો હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું, વેસ્ટર્ન રેલવેના ઓફિસમાં જઈને લઈ આવે. તો પેલી તો ટ્રેન 300 રૂપિયાનો ક્લેમ ઓર્ડર લઈને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં ગઈ. વેસ્ટર્ન રેલવેના મેનેજર કે બે છો ગામ છો દે 300 આપણે હાલવાના, કે જજનો હુકમ છે એટલે આને આપી દો 200. પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં. તારથી બધી ટ્રેનમાં એ બોર હજી ઉધી છે. બાકી નાના છોકરાને ખબર પડે કે ચાલુ ટ્રેનમાં ના ચડે, પડી જવાય, વાગી જાય. બોલો, હા પાટિયા જૂના છે. બે બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, પણ ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોકિયા, 75 લ્યા, હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કઈ તો વધારે પૈસા ઠોકિયા આવે છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું, એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગ ગયો ટેટો ભરાઈ દેવાનો, આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે, એટલે પેલો પૂછે ક્યાં હુઆ, તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ઘરાક, કોઈ 50 લે, કોઈ 75 લે, કોઈ હવા લે, મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું. તો કે કરને, કે તું બે પૈસા કમાયા મને ક્યાં વાંધો છે. તો એ બજારમાં લવિંગ લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને, લવિંગની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ આવે.
એને એમ થયું કે મોટો બધા જ વધારે પૈસા મળે, તેને બરાબર ટેટો અને લીધો એક સરદાર ના ઉપર. સરદાર તો બરાબર ની ધમધમાઈ, તો ભડામ અવાજ આવ્યો, સરદાર આખો ઉપર હલી ગયો. તો સરદાર ઉપર પડ્યો, પડ્યો પૂછે કે ભાણ છો તો ક્યાં હુઆ, એ રાણ કે સીલ તૂટા, આપકો 150 જાદા રે પડે ગયા. સરદાર કે 150 કા ભાણ છો તો મેં 1500 દુંગા, પેલે યે બતા મેરે લંડ કિતે હે. મેં તો ફાડ